जो विद्यार्थी मित्रों आपणे धोरण 9 सब्जेक्ट गणित स्वाध्याय 1.5 માં દાખલા નંબર 1 થી દાખલા નંબર 2 સુધી જોયા હતા અને દાખલા નંબર 3 આપણે કરવાની જરૂર નથી બરોબર છે અને દાખલા નંબર 4 ની વાત કરી આપણે આજે એમાં કીધું છે કે રૂટ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો રૂટ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો તો હવે વિદ્યાર્થી મિત્રો એને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય તે આપણે જોઈએ એક સરસ મજાની આપણે શું દોરી દેવાની છે એક કિરણ દોરી દેવાનું શું દોરી દેવાનું કિરણ મેં દોરી દીધું કિરણ એક કિરણને નામ આપવાનું A X શું નામ આપવાનું A X હવે જે કિરણને A X નામ આપ્યું હોય તે કિરણને હવે આપણે શું કરશું તે બોર્ડ ઉપર ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો ખાસ હવે આપણે A થી એવું બિંદુ લેવાનું છે જે આપણને AX પર B બિંદુ 9.3 સેમી મળે તો માપપટ્ટી A ઉપર મૂકી 9.3 જ્યાં આવતું હોય ત્યાં આપણે શું કરી દેવાનું ડોટ કરી દેવાનું બરોબર તો આનું માપ કેટલું મળશે આપણને 9.3 ત્યાં આપણને કયું બિંદુ મળશે B બિંદુ કયું બિંદુ મળશે B બિંદુ પછી તેના ભાગમાં 1 સેમી નું અંતર રાખવાનું બી બિંદુ ઉપર આપણે બીજું એક બિંદુ દર્શાવવાનું છે જે બિંદુનું નામ છે સી શું છે સી બિંદુ છે તો હવે સી બિંદુ દર્શાવવા માટે માપપટ્ટીનું માપ કેટલું રાખવાનું છે 1 સેમી બરાબર તો હવે આપણે આ જે માપ છે એ કેટલા સેમી નું માપ છે 1 સેમી ત્યાં બિંદુ કયું મળશે આપણને સી પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને A થી B સુધીનું માપ મળ્યું છે 9.3 અને B થી C સુધીનું માપ છે 1 સેમી હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો AB પર આપણે એવો બિંદુ લેવાનો છે જે આપણને P બિંદુ મળે બરાબર છે AB પર એનો અડધો ભાગ કરી તેનો લંબ દ્વિભાજક દર્શાવવાનો છે શું દર્શાવવાનો છે લંબ દ્વિભાજક તો પરિકર વડે લેવાનો માપ A થી B સુધી પરિકરનું માપ કેટલું લેવાનું છે A થી B સુધીનું માપ હવે A ને કેન્દ્ર કરી એક ચાપ ઉપર એક ચાપ નીચે B નું કેન્દ્ર કરી એક ચાપ ઉપર એક ચાપ નીચે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે તમે એ રીતે ચાપ દોરશો એટલે તમારા પર ફેક માપ આવશે ત્યાંથી આપણે લંબ દ્વિભાજક ખલા આ રીતે ડેશ ડેશ દર્શાવી દેવાનું બરાબર છે શું દર્શાવી દેવાનું ડેશ 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 આ શું દોરી દીધો છે AB નો લંબ દ્વિભાજક શું દોર્યો છે મે AB નો લંબ દ્વિભાજક હવે જ્યાં દ્વિભાજક છેદે છે ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવશું P શું દર્શાવશું P બિંદુ દર્શાવશું હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો બોર્ડ ઉપર ધ્યાન હવે માપ લેવાનું છે પરિકરનું A થી P સુધીનું માપ લેવાનું શેનું માપ લેવાનું છે A બિંદુ થી P સુધીનું માપ લેવાનું પરિકર વડે P ને કેન્દ્ર કરી A ઉપરથી અર્ધવર્તુળ દોરવાનું છે શું દોરવાનું છે અર્ધવર્તુળ જ્યાં બિંદુ ક્યાં મળશે આપણને C પર ખ્યાલ આવી ગયો મિત્રો ખાસ ધ્યાન રાખજો જે આપણે આકૃતિ દોરીએ છીએ એ આકૃતિમાં લંબ દ્વિભાજક ઉપરથી જશે જ્યાં પણ P બિંદુથી અર્ધવર્તુળ દોરવાનું કીધું છે જ્યાં બિંદુ C પર મળશે A બિંદુથી તમે સ્ટાર્ટ કરશો એટલે C બિંદુ ઉપર તમને પરિકરનું માપ મળશે હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે હવે એક કાટકોણ ત્રિકોણ દોરાશે બરાબર B ને કેન્દ્ર કરી એક આપણે રેખા દોરી દેવાનું છે રેખાખંડ જેને આપણે અહીં ઉપર નામ આપશું B આનું માપ કેટલું મળશે 9.3 કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો 9.3 હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે આને તમે રૂટમાં પણ લખી શકો છો બરોબર છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન હવે જે પરિકરનું માપ આપણે લેવાનું છે તે ખાસ ધ્યાન રાખો બિંદુ B થી બિંદુ D સુધીનું માપ લેવાનું છે બિંદુ B થી બિંદુ D નું માપ લઈ
बी ने केंद्र करी एक चाप दौरवानो छे, बी एक्स पर શું દોરવાનો છે, એક ચાપ દોરવાનો છે, દોરી દીધો મે ચાપ, ન્યા આપણને શું મળશે, કે તે આપણને કયું બિંદુ મળશે, કે બિંદુ, અને અહીંયા આપણને શું મળે છે, કાટકોણ ત્રિકોણ, બરોબર, એટલે અહીંયા કાટકોણની નિશાની કરવી ફરજિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આકૃતિ આ રીતે આપણે શું થાય છે, પૂરી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા જોવી ધ્યાન રાખજો અને અહીંયા પણ આપણને માપ મળશે. આપણે અહીં ભૂલી ગયા છીએ માપ દર્શાવવાનું, તો આપણે ભૂલવાનું નથી. તો દર્શાવી દેવી કેટલું મળશે, 9.3 પણ સેમા રૂટમાં લખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો હવે આ શું કરવાનું છે, રચન મુદ્દા અહીંયા દર્શાવી દેવી, બહુ સહેલા છે રચન મુદ્દા, તો ધ્યાન રાખજો. સૌ પ્રથમ આપણે શું કર્યું છે, કિરણ એ એક્સ દોરો, તો આપણે લખશું કિરણ એ એક્સ રચો. પછી બીજો મુદ્દો છે કિરણ એ એક્સ પર, કિરણ એ એક્સ પર 9.3 સેમીના અંતરે બિંદુ કયું લેવાનું કીધું છે, બી, તો આપણે અહીંયા લખશું કિરણ એક્સ પર બિંદુ બી લો જ્યાં એબી બરાબર 9.3 સેમી અથવા 3 એકમ થાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તે રીતે હવે આગળનો ત્રીજો મુદ્દો છે, એમાં કીધું છે કિરણ BX પર, કિરણ BX પર બિંદુ C એવું લો, કિરણ BX પર બિંદુ C એવું લો કે જેથી BC બરાબર 1 એકમ થાય. BC બરાબર કેટલા એકમ થાય, 1 એકમ. હવે જો ધ્યાન રાખો ફરી એકવાર જો, કિરણ AX દોર્યો છે, AX પર બિંદુ 9.3 સેમી આપણને બિંદુ B મળે છે. હવે B થી આપણે BX પર શું લેવાનું છે, બિંદુ C લેવાનું છે, તો એનું એકમ અંતર કેટલું હોય, 1 હોય. BX પર C બિંદુ લો કે જેથી તે BC પર 1 એકમનું થાય, તો આપણે BC કેટલા એકમનો થાય છે, 1 એકમ, બરાબર છે વિદ્યાર્થી મિત્ર? તે રીતે પછીનો મુદ્દો છે, AC ને P માં છેદે રેખાખંડ AC ને P માં છેદે છેદતો રેખાખંડ AC નો લંબ દ્વિભાજક રચો. શું રચવાનું કીધું છે, લંબ દ્વિભાજક રચો, બરાબર, જ્યાં લંબ દ્વિભાજક છેદે ત્યાં P બિંદુ લો. હવે જો AC ને આપણે શું કરવાનું છે, લંબ દ્વિભાજક, તો AC નું અડધા કરતા વધારે માપ લેવાનું, એને કેન્દ્ર કરી, ધ્યાન રાખો આપણે એને કેન્દ્ર AP, આપણે જે AC છે AC એનું માપ કેવું લેવાનું, અડધા કરતા વધારે, એને કેન્દ્ર કરીને એક ચાપ ઉપર એક ચાપ નીચે, C ને કેન્દ્ર કરીને એક ચાપ ઉપર એક ચાપ નીચે, ત્યાંથી આપણે શું કરી દેવાનું છે, લંબ દ્વિભાજક, જે આપણને શું મળશે, P બિંદુ. P બિંદુ મળ્યા પછી P ને કેન્દ્ર કરી આપણે શું દોરવાનું છે, અર્ધવર્તુળ. તો અહીં લખશું P ને કેન્દ્ર કરી AP જેટલી ત્રિજ્યા વાળો અર્ધવર્તુળ દોર, AP જેટલી ત્રિજ્યા વાળો અર્ધવર્તુળ દોર, જે આપણને કેમાં છેદે છે, C માં, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ ધ્યાન રાખો આ રીતના મુદ્દા છે. હવે એમાં કહે છે, શું કહે છે, કે બિંદુ B એ રેખાખંડ AC નો લંબ દોરો. હવે આ શું દોર્યો છે, આપણે લંબ દોર્યો છે, B બિંદુ એ રેખાખંડ
AC નો લંબ દોરો જ્યાં D નામ આપો ત્યાં 9 રૂટ માં 9.3 મળશે. હવે આ જે B બિંદુ આપણે દોર્યો છે એને ઉપર આ જે દોરી છે રેખા એ રેખાખંડ છે જેને લંબ કહેવાય. AC ને લંબ રેખાખંડ BD બરાબર છે. તો હવે જ્યાં D નામ આપ્યું છે એનું માપ કેટલું મળશે? 9.3 મળશે. હવે તે રીતે બીજું શું કરવાનું છે? હવે પરિકરની મદદથી B ને કેન્દ્ર કરીને D જેટલું માપ લેવાનું. પરિકર વડે B ને કેન્દ્ર કરી D કેન્દ્ર કરી BD નું માપ લઈ કિરણ BX પર ચાપ રચો જ્યાં ચાપ છેદે ત્યાં K નામ આપો જ્યાં K 9.3 રૂટમાં 9.3 સંખ્યા રેખા પર દર્શાવાશે. હેલા વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણો આ દાખલો પૂરો થાય છે. ફરી એક વાર ધ્યાન આપો, રૂટ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું કીધું છે. સૌ પ્રથમ પડે કિરણ AX દોરી દેવાનું છે. કિરણ AX પર બિંદુ B 9.37 નો મળે તે રીતે કિરણ આપણે બિંદુ B લેવાનું છે. બીજા મુદ્દામાં BX પર બિંદુ C મળે અને C નું BC નું માપ કેટલા એકમ અંતર હોવું જોઈએ? એક એકમ અંતર હોય. તે રીતે પછી હવે આપણે લંબ દ્વિભાજક કરવા માટે શું કરવાનું છે? A થી C બિંદુનું માપ આશરે લેવાનું પરિકર વડે. એને કેન્દ્ર કરીને એક ચાપ ઉપર એક ચાપ નીચે, C ને કેન્દ્ર કરીને એક ચાપ ઉપર એક ચાપ નીચે, જ્યાં બંને ચાપ છે ત્યાંથી ડેશ ડેશ કરી તૂટક રેખા દોરો. જ્યાં AX પર તૂટક રેખા દર્શાવે ત્યાં P નામ આપો. P ને કેન્દ્ર કરી AP નું અર્ધવર્તુળ દોરવાનું છે. AP ત્રિજ્યાવાળો અર્ધવર્તુળ દોરશો એટલે બિંદુ C ઉપર મળશે, જ્યાંથી રેખાખંડ AC પર B બિંદુએ લંબ BD મળશે. BD નું માપ રહેશે 9.3 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તે રીતે B ને કેન્દ્ર કરી D એટલે કે BD B ને કેન્દ્ર કરી B રેખાખંડ BD નું માપ લેવાનું છે તે પરિકર વડે. પછી B ને કેન્દ્ર કરી DX પર ચાપ દોરવાનો છે. BX પર ચાપ દોરશો એટલે ત્યાં આપણે શું નામ આપવાનું રહેશે? K, જે K છે 9.3 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો સંખ્યા રેખા પર K 9.3 દર્શાવી શકાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, બધાનું ધ્યાન બોર્ડ ઉપર રહેશે. દાખલા નંબર 5 છે. આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ ધ્યાન આપજો. આપણે વિદ્યાર્થી મિત્રો શું કરતા હતા કે x નો સ્ક્વેર માઇનસ y નો સ્ક્વેર હોય તો આપણે શું કરતા હતા? x માઇનસ y અને x પ્લસ y આવું કરતા હતા ને. સેમ આ જ પ્રોસેસના દાખલા છે, ખાલી થોડો ડિફરન્સ છે જ્યાં આપણે ખાલી રૂટ આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આપણે અહીંયા આન્સર કરીને લખશું. પહેલો દાખલો 1/√7. તો વિદ્યાર્થી મિત્રો 1/√7 માં શું કરવાનું છે? તો ધ્યાન રાખો, ફરી વાર આપણે અહીંયા ધ્યાન રાખો, આપણે લખશું 1/√7. હવે √7 છે એ પ્લસ છે એ તો મને પણ ખબર છે, પણ આની જે કોઈ બીજી સંખ્યા જો એ પ્લસ માં નથી, બીજી સંખ્યા કોઈ માઇનસ માં પણ નથી, તો આપણે અહીંયા શું કરી દેવાનું? ગુણાકાર કરી દેવાનો. તો આપણે આવી નાની સંખ્યા અહીંયા લખી દેવાની √7 છેદમાં પણ √7 બે વખત લખવાની √7 √7
छेद में जे संख्या होय आवी रीतनी कोई संख्या आपी होय 1/√7 तो √7 अहींया अंशमां अने छेदमां बे वखत लखी देवानुं अने वच्चे करवानी निशानी गुणाकारनी ओके હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે બંનેનો ગુણાકાર કરવાનો 7 એકા √7 તો √7 જ આવશે હવે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે √7 નો સ્ક્વેર થશે સ્ક્વેર દૂર થાય એટલે રૂટ દૂર થાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે √7 / 7 ખ્યાલ આવ્યો મિત્રો વિદ્યાર્થી મિત્રો સ્ક્વેર દૂર થાય એટલે અંદરનો રૂટ દૂર થાય કારણ કે 7 કેટલી વખત આપ્યા છે 2 વખત તો મે સ્ક્વેર લખી દીધો ને કારણ કે પદ કેમાં છે ગુણાકારમાં સ્ક્વેર દૂર થાય એટલે રૂટ દૂર થાય એટલે છેદમાં કેટલા વધે 7 એટલે જવાબ આપણો આવશે √7 / 7 7 કારણ કે અંશમાં કેટલી વાર આવ્યા છે એક જ વખત આવ્યા છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો આ રીતનો બીજો દાખલો છે એમાં વધારે ખ્યાલ આવશે બીજા દાખલામાં કીધું છે 1/√7 - √6 તો આમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો 1/√7 - √6 છે તો આપણે ફરી એકવાર લખી દો અહીંયા 1/√7 - √6 હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન હવે અહીંયા આપણે કઈ નિશાની કરી દેવાની ગુણાકારની નિશાની કરવાની હવે અહીંયા √7 છે - √6 છે આ પદ કેવું આપણું છે માઈનસ તો આની વિરુદ્ધનું પદ શું થાય પ્લસ તો આપણે આ બાજુ શું લખવાનું √7 + √6 √7 / √6 આ રીતે લખી દેવાનું બરાબર છે √7 - √6 છે ગુણ્યા તો છેદમાં શું લખવાનું √7 + √6 હવે છેદમાં લખ્યું એટલે આપણે અંશમાં પણ શું લખવાનું √7 + √6 બરાબર છે આનો વિરુદ્ધનું પદ ધારો કે અહીંયા પ્લસ આપ્યું તો સામે શું લખવાનું માઈનસ તો ઉપર નીચે બે જગ્યાએ માઈનસ લખવાનું અહીંયા માઈનસ આપ્યું છે એટલે ઉપર નીચે આપણે બે જગ્યાએ શું લખ્યું છે પ્લસ લખ્યું છે તો હવે બંને સંખ્યાનો શું કરી દેવાનો છે ગુણાકાર કઈ રીતે કરશો તો વિદ્યાર્થી મિત્રો બધાનું ધ્યાન બોર્ડ ઉપર √7 એકા √7 પછી નિશાની કઈ છે પ્લસ √6 એકા √6 બરાબર છે હવે અહીંયા √7 / √7 તો અહીંયા શું થશે √7 નો સ્ક્વેર માઈનસ પ્લસ માઈનસ √6 √6 તો √6 નો સ્ક્વેર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે તેવી રીતે અહીંયા આપણે લખશું ઉપર √7 - √6 હવે જો વિદ્યાર્થી મિત્રો સ્ક્વેર આ છેદમાં શું આપે છે √7 નો સ્ક્વેર આપે છે સ્ક્વેર દૂર થાય એટલે રૂટ દૂર થાય તો વધે શું 7 - √6 છે એનો સ્ક્વેર છે સ્ક્વેર દૂર થાય એટલે રૂટ પણ દૂર થાય તો વધે કેટલા 6 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે √7 - √6 છેદમાં 7 માંથી 6 જાય એટલે 1 જો આ પણ જવાબ કહેવાશે અથવા તમારે 1 ન લખવો હોય તો જવાબ આ પણ કહેવાશે √7 - √6 આ પણ જવાબ સાચો છે આ બંનેમાંથી કોઈ પણ જવાબ લખો કોઈ પણ દાખલાનો જવાબ સાચો રહેશે આવી રીતનો ચોથો દાખલો તમારે કરવાનો રહેશે ત્રીજો દાખલો હું કરાવું છું બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજા દાખલામાં કીધું છે કે 1/√5 + √2 અહીંયા આપણે માઇનસ ની ગણતરી કરી હતી આ બાજુ આપણે પ્લસ આપ્યું છે તો પ્લસ ની જગ્યાએ હવે શું આવશે વિદ્યુતમાં માઇનસ તો અહીંયા આપણે લખશું 1/√5 + √2 ગુણ્યા બરાબર છે અહીંયા શું કરવાનું ગુણ્યા પછીનું પદ આપણે લેશું અહીંયા કઈ નિશાની હતી પ્લસ તો આ બાજુ કઈ લેવાની માઇનસ √5 - √2 તો ઉપર શું લખવાનું √5 - √2 ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આવી રીતે આપણે જોઈ છે તો અહીંયા લખશું હવે બંને સંખ્યાનો શું કરવાનો છે આમને સામે ગુણાકાર 1 નો ગુણાકાર 5 જોડે એટલે શું આવશે √5 1 નો ગુણાકાર 2 જોડે એટલે - √2 હવે તે રીતે આ બંનેનો ગુણાકાર કરો √5 / √5 એટલે શું થાય √5 નો સ્ક્વેર પછી તે રીતે પ્લસ માઇનસ માઇનસ √2 √2 તો √2 નો હોલ સ્ક્વેર બંને બાજુ આપણે શું છે સ્ક્વેર છે એટલે લખી દેશું √5 - √2 હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ √5 છે એનો સ્ક્વેર આપે સ્ક્વેર દૂર થાય એટલે √ દૂર થાય તો વધે શું 5 - √2 છે બરાબર
I get like what's it? Root 2, n square which is square. Square 2 thai, root 2 thai, to minus 2 house. Taya job swans house. Root 5 minus root 2. Chen ma, 5 ma ki page. To get la vade, tron. I know answer. ખ્યાલ આવી જાય મિત્રો અને ચોથા નંબરનો દાખલો છે એ તમારે જાતે કરવાનો રહેશે જે આ રૂટ હોય ત્યાં જ રૂટ કરવાનો જે રૂટ નથી ત્યાં રૂટ કરવાની જરૂર નથી જે સંખ્યા આવતી હોય તેની જે ગોઠવી દેવાનો બરાબર છે એટલે તમારો આન્સર આવી જશે હવે આ રીતના એના આપા આપણો સ્વાધ્યાય 1.5 પૂરો થાય છે આવતા નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 1.6 જોશું